રાજકોટમાં શ્રી સોસાયટીમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ ગણપતિનું આયોજન વિશેષ છે, કારણ કે યુવાનો કે વડીલો દ્વારા નહીં, પરંતુ અહીંયા ગણપતિ આયોજન 10-20 વર્ષના ફૂલકાઓ પોતાના પોકેટ મનીમાંથી રકમ બચાવીને અહીંયા ગણપતિનું આયોજન કરી રહ્યા છે. નિયમિત ફૂલકાઓના હસ્તે આરતી કરીને ગણપતિ બાપ્પાની ભક્તિ કરવામાં આવે છે. આ નાના છોકરાઓનું ગ્રુપ ગણેશ મહોત્સવમાં 10 દિવસ પહેલાથી જ તૈયારી શરૂ કરી દે છે અને બધી વસ્તુઓ જાતે જ કરે છે. ગણેશજીને લેવા જવાથી લઈને મંડપ ડેકોરેશનનું તમામ કામ આ બાળકો જાતે જ કરે છે. આ ગ્રુપમાં બધા છોકરાઓ 15-20 વર્ષની ઉંમરના છે. આ છોકરાઓ સવાર સાંજ બાપાની આરતી અને સેવા પૂજા કરે છે. 11 દિવસ સુધી આ બાળકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં પણ આવશે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. સરસ મજાનું જે ગણપતિ બાપાનું આયોજન શ્રી પાર્ક સોસાયટીમાં બધા બાળકો 5 વર્ષથી માંડીને 15 વર્ષ સુધીના જે બાળકો છે બધા પોતાની રીતે પોતાના ખર્ચા ખીચા ખર્ચીમાંથી પૈસા કાઢી થોડો ઘણો ફાળો કરી અને ભગવાન ગણપતિ બાપાનું દર વર્ષે છેલ્લા 5 વર્ષથી આયોજન કરે છે. અને ભગવાન ગણપતિ બાપાનું આયોજન કરવામાં બધા બાળકો પોતપોતાની મહેનત, કોઈ શારીરિક માનસિક જે કાંઈ આર્થિક જે કાંઈ મદદ કરતા હોય બધા પોતપોતાની રીતે કરે. સવાર સાંજ દીવાબત્તી કરવાના, ભગવાન ગણપતિ બાપાનો પ્રસાદ કરવાનો, અને 11 દિવસ સુધી સરસ મજાનું આયોજન આ બાળકો કરે છે. આ બહુ સરસ આયોજન કરે છોકરાઓને, અને ભગવાન સરસ મજાની બુદ્ધિ આપે, સારું ભણતરમાં ખૂબ સહયોગ ભગવાન કરે, અને સોસાયટીમાં બધા ઉપર ભગવાન સારા મજાના આશીર્વાદ આપે. 5 વર્ષથી આ સોસાયટીમાં દર વખતે સવાર સાંજ પૂજા કરવા માટે આવું છે. સરસ મજાનું બાળકોનું આયોજન છે. મોટા તો કરતા જ હોય, પણ બાળકો કરે વિશેષ છે. મોટા તો આયોજન કરતા હોય સોસાયટીની લેખે, પણ બાળકો એમની પોતાની રીતે આયોજન કરે છે. આ લોકો 5 વર્ષથી માંડીને 10-15 વર્ષ સુધીના બાળકો આમાં બધાય સહયોગ કરે છે. અમે છેલ્લા 5 વર્ષથી ગણપતિનું આયોજન કરી છીએ. અમે બધા નાના છોકરાઓ ભેગા થઈને બધું આયોજનનું કરી છીએ. અમે ખુદ 2-3 મહિના એડવાન્સ પોકેટ મની કે બધું બચાવી બચાવીને પૈસા જમા કરી છીએ. જ્યારે ગણપતિ આવવાની તૈયારી હોય છે ત્યારે 10 દિવસ અગાઉ અમે પૈસાને બધું એક સાથે છોકરાઓ ભેગા કરીને બધી વસ્તુ લિસ્ટ બનાવી બધું લેતા આવી અમે સાથે. અમે બધા છોકરાઓ જઈને મૂર્તિ ચોઈસ કરી છીએ. અમે બધું હાથે જ મંડપ અને ડેકોરેશન બધું જાતે જ ઊભા કરી છીએ. અમે મેક્સિમમ 15-20 જેવા છોકરા છું. હું એક મેં મોટો છું, બાકી બધા મારાથી નાના નાના છોકરાઓ છે. અમે બધા ટોટલી છોકરાઓ થઈને જ કરી છીએ. મોટાઓ તો બધું આવું આયોજન કરે છે, પણ અમારાથી થાય એટલું અમે નાના બધા છોકરાઓ આયોજન કરી છીએ. ગણપતિ લે આજે જેટલા હું છેલ્લા 2 મહિનાથી હું એટલો ઉત્સુક હતો કે ગણેશ ચોથ આવે એની રાહ નહીં હતો. આજે એટલો ખુશ છું કે વાત જ નથી કહી શકતો, કારણ કે જે ગણપતિ આવશે હું ખુદ એકલો અને અમે બધા છોકરાઓ સવારે સાંજે 2 ટાઈમ દીવાબત્તી પૂજા ટોટલી બધી વસ્તુ અમે ખુદ જ કરીને એટલી ખુશી થાય છે કે જ્યારે છેલ્લા દિવસે વિસર્જન કરવા જાય છે ને ત્યારે દુઃખ પણ એટલું જ થાય છે, કારણ કે 10 દિવસ આપણે પૂજા કરી બધું કર્યું ને છેલ્લા દિવસે જ્યારે ગણપતિ જાય ત્યારે દુઃખ પણ એટલું થાય છે.